નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર, આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકના 45 ઉમેદવારોના ભાવિનો આવતીકાલે ફેસલો. વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. કેજે પોલિટેકનિક કોલેજ ખાતે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો. ચેનલ નર્મદા દ્વારા કરાશે જીવંત પ્રસારણ. ભરૂચના દોડીકુઈ બજાર વિસ્તારમાં આવેલ મોબાઈલ શોપમાં ચોરી. ચોરી કરતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો. ગ્રહોની માયાનગરીમાં ભરૂચના 5 બેઠકના 10 ઉમેદવારો. ભરૂચ વિધાનસભાની બેઠકના 2 મુખ્ય ઉમેદવારોની ગ્રહ સ્થિતિ અને 18 ડિસેમ્બરના ગોચર ગ્રહ પ્રમાણે હાર જીતની તકો. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકના 45 ઉમેદવારોના ભાવિનો આવતીકાલે ફેસલો થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાયા બાદ આવતીકાલે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકની મતગણતરી ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે યોજાશે, ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સવારે 8 કલાકથી મતગણતરી પ્રક્રિયા શરૂ થશે, જે બપોર સુધી ચાલશે. 5 વિધાનસભા બેઠકમાં બેઠક દીઠ 14 ટેબલ ઉપર મતગણતરી હાથ ધરવામાં આવશે. તો શંકાના સમાધાન માટે દરેક વિધાનસભા દીઠ 1 બુથની મતગણતરી ઈવીએમના વોટ અને વીવીપેટની સ્લીપ દ્વારા કરવામાં આવશે. મતગણતરી સમયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સીઆરપીએફ અને પોલીસના જવાનોનો કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે. મતગણતરીને લઈને સવારે 5 થી રાત્રે 12 કલાક સુધી શીતલ સર્કલથી કેજે પોલિટેકનિક કોલેજને જોડતો માર્ગ જાહેર જનતા માટે બંધ કરાયો છે. આવતીકાલે થનાર મતગણતરી પ્રક્રિયાનું આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા કેજે પોલિટેકનિક કોલેજ અને ચેનલ નર્મદાના સ્ટુડિયોમાંથી જીવંત પ્રસારણ કરાશે અને સચોટ તેમજ ઝડપી માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવશે. ભરૂચના દોડીકુઈ બજાર વિસ્તારમાં મોબાઈલ શોપમાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં આવેલ ગૌરવ મોબાઈલ શોપમાં ગત રાત્રિના તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ દુકાનના સીલિંગના ભાગેથી અંદર પ્રવેશ કરી મોબાઈલ, એસેસરીઝ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જો કે ચોરી કરી રહેલ એક તસ્કર દુકાનમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. એ એસેસરીઓ ગઈ છે, મોબાઈલ ગયા છે, પૈસા ગયા છે, 25-30 હજારનું નુકસાન થયું છે. એમાં સીલિંગ પણ તોડી નાખી છે ને એમાં ઉપરથી આવેલા છે ને એક કેટ પણ સીસી કેમેરામાં આવી ગયો છે. આ ચોરીઓ વારંવાર થાય છે. છેલ્લા ઘણા 6 મહિનાથી આ ધોલીકુની અંદર 5-6 દુકાનને ચોરી થયેલી છે. જે અગાઉ પણ 2 મહિના પહેલાં પણ ફરિયાદ થયેલી છે બાજુમાં સોની દુકાનમાં, ત્યાં પણ ચોરી થયેલી છે. આ ફરીથી 2 મહિનાની અંદર પાછી ચોરી થયેલી છે. પણ જો તંત્ર જરાક પણ મદદ કરે તો આ ચોરીઓ અટકતી બંધ થાય. ગ્રહોની માયાનગરીમાં ભરૂચની 5 બેઠકના 10 ઉમેદવારો છે, ત્યારે આવતીકાલે મતગણતરી સમયે મુખ્ય ઉમેદવારોના ગ્રહોની સ્થિતિ શું છે તેના પર ચેનલ નર્મદાની વિશેષ રજૂઆત. નિહાળો અમારા સહયોગી જય અને દિગ્વિજય સાથે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કાનું મતદાન હવે પૂર્ણ થઈ ગયું છે, ત્યારે સમગ્ર રાજ્યની નજર તારીખ 18મીએ થનાર મતગણતરી પર છે. મતગણતરીના દિવસે ગ્રહોની સ્થિતિ શું કહે છે, ઉમેદવારો કોણ જીતશે, કોણ હારશે, કઈ પાર્ટીને સત્તાના સુકાન સોંપાશે, જે ગ્રહોની સ્થિતિ છે તે પર ચેનલ નર્મદાએ ભરૂચના જાણીતા જ્યોતિષાચાર્ય પાસે એક આખો રિપોર્ટ તૈયાર કર્યો છે. એ રિપોર્ટ પર વાત કરીશું મારા સહયોગી દિગ્વિજય પાસે. જી દિગ્વિજય, જણાવશો 18 તારીખે લગભગ 12 વાગ્યા સુધીમાં મતગણતરી પૂર્ણ થઈ જશે, તો 12 વાગ્યા સુધીની જે ગ્રહોની સ્થિતિ છે તે શું કહે છે? જી જય, જણાવી દઈએ કે 18મી તારીખ અને સોમવાર છે. સોમવારે અમાસ છે, સોમવતી અમાસનો આ યોગ થાય છે. 18મી તારીખે બપોરે 12 અને 10ના જે ગ્રહો જોઈએ તે પ્રમાણે જો કુંડળી જોઈએ તો 17નો ગ્રહ સૂર્ય, શનિ અને ચંદ્રની સાથે છે. આ એક વિષયોગ અને છત્રભગ યોગ ગણાય છે. જો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની ભથી શરૂ થાય છે ધનરાશિ છે, અને ધનરાશિ એ 7.5ના બીજા તબક્કામાંથી હાલ પસાર થઈ રહી છે. મુશ્કેલીનો સામનો કરી રહી છે તે સ્પષ્ટ વાત છે. તો સામે પક્ષે આપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત કરીએ, તેની પણ ધનરાશિ છે અને તે પણ 7.5ના આ બીજા તબક્કામાંથી પસાર થઈ રહી છે, એટલે તેના માટે પણ મુશ્કેલીનો સમય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એ કુંભ રાશિનું રાજ્ય છે અને તેથી 18ના પરિણામો જે ચોંકાવનારા આવે
તે ચોક્કસપણે આ જે કુંડળી છે તે પ્રકારે કહી શકાય છે. અને પ્રજાજનો એ બહુ ભારે વેદના વેઠી છે. આખરે તો પ્રજા જ આ લોકોને નક્કી કરશે. પરંતુ 18મી તારીખના જે ગ્રહો છે એ જોતા પરિણામો ચોક્કસપણે ચોંકાવનારા આવે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી, જે બંને પાર્ટી છે બંને સાડાસાતીના બંને બીજા તબક્કામાંથી પસાર થઈ રહી છે અને ગુજરાતમાં પણ જે આંદોલનો છે તે બાદ પરિસ્થિતિ કઈ વિપરીત છે, ત્યારે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે પરિણામો ચોંકાવનારા આવી શકે છે. ગુજરાત અને બંને મુખ્ય રાજકીય પક્ષોની ગ્રહોની સ્થિતિ જોયા બાદ હવે આપણે ભરૂચની વાત કરીશું. ભરૂચની વાત કરીએ તો ભરૂચ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની શું સ્થિતિ છે? દિગ્વિજય, આ અંગે થોડો પ્રકાશ પાડશો. જે ભરૂચ બેઠકની વાત કરીએ તો ભરૂચની અંદર જે ભાજપના ઉમેદવાર છે દુષ્યંતભાઈ પટેલ તેમની મીન રાશિ છે અને કોંગ્રેસના ઉમેદવાર છે જયેશભાઈ પટેલ એમની મકર રાશિ છે. એ બંનેની કુંડળીઓ અહીંયા આગળ આપણે જોવા મળી રહી છે. તે કુંડળીઓ જોતાં સ્પષ્ટપણે લાગી રહે છે કે દુષ્યંતભાઈ પટેલ એમને 10મા સ્થાને શનિ, ચંદ્ર અને સૂર્ય આવે છે. પ્રજાના 7મા સ્થાનમાં તેમનો માલિક બુધ શુક્ર સાથે છે, ભાગ્ય સ્થાને છે, ત્રિકોણમાં છે. આ જે યોગ છે તે વિજય યોગ રચી શકાય છે. માર્જિન ચોક્કસપણે ઘટી શકે છે, પરંતુ મતગણતરીમાં ભારે ઉતાર ચઢાવ આવે તેવું સ્પષ્ટપણે આ દુષ્યંતભાઈની કુંડળી જોતાં લાગી રહ્યું છે. તો સામે જયેશ પટેલની રાશિથી ગ્રહો શનિ, ચંદ્ર અને સૂર્ય એ 12મે છે, જે અવરોધક બનશે. જયેશને 7મે તુલાનો રાહુ મુસ્લિમ મતોથી સારી સ્થિતિમાં લઈ જશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાર પણ મજબૂત બની શકે છે. પુનઃ એકવાર જયેશ પટેલને આ કુંડળી જોતા એમ લાગી રહ્યું છે કે હારનો સામનો કરવો પડે. તો ભરૂચ બેઠક પર એમ પણ ભાજપનો ગઢ કહેવામાં આવે છે. કોંગ્રેસના ઉમેદવાર જયેશ પટેલ સાથે લગભગ ગ્રહો પણ સાથે નથી, ત્યારે તેમનો પરાજય થાય તેવું જ્યોતિષ શાસ્ત્ર પણ માની રહ્યું છે. ભરૂચ બેઠકના ઉમેદવારોને ગ્રહોની સ્થિતિ જાણ્યા બાદ હવે વાગરા બેઠકના ઉમેદવારો છે ભાજપના અરુણસિંહ રાણા અને કોંગ્રેસના સુલેમાન પટેલ, તેઓના ગ્રહોની સ્થિતિ જાણીશું. દિગ્વિજય, બંનેના ગ્રહો શું કહે છે? આ વખતે કોણ બળિયો સાબિત થશે? જે વાગરા બેઠક ઉપર જો વાત કરીએ તો અરુણસિંહ રાણા મેષ રાશિ ધરાવે છે, સૌ પ્રથમ રાશિ ધરાવે છે. જ્યારે સુલેમાન પટેલની રાશિના આધારે જો જોઈએ તો એમને કુંભ રાશિ ધરાવે છે. આપણે તેઓ બંનેની કુંડળી તે દિવસની 18મી તારીખની કુંડળીના આધારે જોઈએ તો વાગરામાં અરુણસિંહ રાણા અને સુલેમાન વચ્ચેનો આ જંગ ખૂબ રસપ્રદ બની રહે તેમ લાગી રહ્યું છે. અરુણસિંહની રાશિ પ્રમાણેના ગ્રહયોગોમાં 4થો રાહુ જે આઘાત જન્માવે તેવો કહી શકાય. જો મુસ્લિમોના મતો તેમને ન મળે તો તેમની જીત ઠગારી નિવડશે એવું બની શકે. સામે સુલેમાનના જે કુંડળી જોઈએ, સુલેમાન પટેલની કુંડળી જોઈએ તો તેમને કર્કનો 6ઠે રાહુ શત્રુ વિજય યોગ કરાવે છે. સુલેમાન જીતે તો માત્ર ને માત્ર મુસ્લિમ મતો જે છે એ નિર્ણાયક સાબિત થશે. અને આ કુંડળી પણ એ જ કહે છે કે એ જ કારણભૂત બની શકે સુલેમાન પટેલના વિજય માટે. અરુણસિંહની કુંડળી જોતા એમ લાગી રહ્યું છે કે અરુણસિંહે જીતવા માટે ઈશ્વરીય ચમત્કારની આશા જ રાખવી પડશે. અને તો કોઈ ઈશ્વરીય ચમત્કાર થાય તો જ અરુણસિંહ આ જે બેઠક છે તેના ઉપરથી જીતી શકે એમ કુંડળી કહી રહી છે. વાગરા બેઠકના બંને ઉમેદવારો માટે આ વખતે કપરી પરિસ્થિતિ છે તેવું ગ્રહોની જે સ્થિતિ છે તે કહી રહી છે. મુસ્લિમ ઉમેદવાર સુલેમાન પટેલને મુસ્લિમોના જ વોટની જરૂર છે, તો બીજી તરફ જે વાગરાના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રાણાને કોઈ ઈશ્વરીય શક્તિ બચાવી શકે તેવું જ્યોતિષ શાસ્ત્ર માની રહ્યું છે. તો આ હતી ભરૂચ અને વાગરા બેઠકના ઉમેદવારોના ગ્રહોની સ્થિતિ. બાકીની બેઠકના ઉમેદવારોના ગ્રહોની સ્થિતિ જોઈશું એક બ્રેક બાદ. બ્રેક બાદ અમારી વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભરૂચની ભરૂચ બેઠક અને વાગરા બેઠકના ઉમેદવારોની ગ્રહોની સ્થિતિ જાણ્યા બાદ હવે જાણીશું જંબુસર બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ગ્રહોની સ્થિતિ. જંબુસરમાં ભાજપ તરફે છત્રસિંહ મોરી છે તો કોંગ્રેસ તરફે સંજય સોલંકી ચૂંટણી લડી રહ્યા છે. દિગ્વિજય, આ જે બંને ઉમેદવારો છે એ બંનેના ગ્રહોની સ્થિતિ શું કહે છે? આ વખતે જંબુસરની બાજી કોણ મારશે? જે સંજયસિંહ સોલંકી છે કોંગ્રેસ તરફે તેઓ કુંભ રાશિ ધરાવે છે અને છત્રસિંહ મોરી એ મિથુન રાશિ ધરાવે છે. આ બંનેની આપણે કુંડળી પર એક નજર કરીએ તો સંજય સોલંકીની જે કુંડળી છે તેમાં કુંભ રાશિ માટે 10મે ગુરુ, મંગળ અને કર્મસ્થાને શુક્ર અને બુધ ઉત્તમ ગ્રહયોગ છે. તો સિંહ રાશિ 7મા સ્થાનનો માલિક
સૂર્ય 11મે સત્તા પ્રાપ્તિ કરાવે નજરે આવે છે. એટલે આ સંજય સોલંકીની કુંડળી જોતા એમ લાગી રહ્યું છે કે સંજય સોલંકી જીતનું પલ્લું પોતાની સાથે લઈને આવે છે. સામે છત્રસિંહ મોરીની જો કુંડળી ઉપર નજર નાખીએ તો મિથુન રાશિના ઉમેદવાર આ વખતે કર્મના રૂખથી ગરીબ ગુરખા જેવા કુંડળી પરથી લાગી રહ્યા છે. પ્રજાસ્થાનમાં શનિ, સૂર્ય અને ચંદ્રનો 20 યોગ છે જે ઘરનું બહારનું એમને બતાવી શકે તેમ છે. તો 8મે કેતુ આક્ષેપ અને બદનામીથી ઘાત કરાવે તેવું આ કુંડળી પરથી લાગી રહ્યું છે. તો આ આ બેઠક ઉપરની જો વાત કરીએ તો સંજયસિંહ સોલંકીની જીતની પ્રબળતા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ખૂબ પ્રબળ જણાઈ રહી છે અને છત્રસિંહ મોરીના ગ્રહો તેમને હાલમાં સાથ નથી આપી રહ્યા. તો જ્યોતિષશાસ્ત્રની જેમ રાજનીતિશાસ્ત્ર પણ આવું જ કંઈક કહી રહ્યા છે કે જંબુસર બેઠક પર ભાજપ માટે લોખંડના ચણા ચાવવા પડી રહ્યા છે, પરંતુ જે સાચું જે કારણ છે અને સાચે જે પરિણામો છે તે 18 તારીખે જ બહાર આવશે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસના ઉમેદવારને આ જે ગ્રહોની સ્થિતિ છે તે ફાયદો કરાવવા જઈ રહી છે. જંબુસર બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ગ્રહની સ્થિતિ જાણ્યા બાદ હવે ભરૂચની સૌથી રસપ્રદ ગણતી ઝઘડિયા બેઠકના ભાજપના અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુભાઈ વસાવાના ગ્રહની સ્થિતિ અંગે જાણીશું. દિગ્વિજય જણાવવા જે બંને ઉમેદવારો છે એ બંને ઉમેદવારોના ગ્રહોની કુંડલી શું કહી રહી છે, કોને સત્તાના સુકાન સોંપશે? 18 તારીખના જે બપોરે 12 વાગ્યાના ગ્રહોની સ્થિતિ જોઈએ તે મુજબ છોટુ વસાવા એ પણ છત્રસિંહ મોરીની જ રાશિ ધરાવે છે. તેમની કુંડળી ઉપર એક નજર રાખીએ તો છત્રસિંહ મોરીને જે કપરા ચઢાણ ચડવા પડી રહ્યા છે તેવું જ છોટુ વસાવાને પણ કપરા ચઢાણ ચડવાના સાબિત કરી રહી છે. ત્રણ જે દાયકાનો હિસાબ કિતાબ છે એ પૂરો કરવાની આ 5 ગ્રહો છે એ 5 ગ્રહો પેરવી કરી રહ્યા છે. તો સામે બીજી તરફ રવજી વસાવાની કુંડળી ઉપર નજર કરીએ તો રવજી વસાવા તુલા ચંદ્ર રાશિના ઉમેદવાર છે. તેમના 7મા સ્થાને પૂર્ણ પ્રકાશિત છે એવા ગુરુ અને મંગળ છે જે લોકપ્રિયતા તેમને અપાવે તેમ છે. તો પરાક્રમ સ્થાનનો સૂર્ય, ચંદ્ર અને શનિ પણ તેમને ખૂબ મદદગાર નીવડી શકે છે. ઓવરઓલ પણ કુંભ અને તુલા રાશિ આ ચૂંટણીઓમાં વધુ સફળતા ધરાવે છે અને તુલા રાશિ આ વખતે ફૂલ ફોર્મમાં હોય તેમ લાગી રહ્યું છે. અને કુંડળી જોતાં સ્પષ્ટપણે એવું લાગે છે કે ગ્રહો રવજી વસાવા છે તેમની ફેવર કરી રહ્યા હોય. હજી તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે છોટું વસાવા છે છોટું વસાવાના 1 હપ્તા શાસનનો અંત આવી શકે છે અને જે ઝઘડિયા બેઠક પર છે તેના પર કમળ ખીલી શકે છે તેવું જે 18 તારીખના ગ્રહો છે તેની સ્થિતિ કહી રહ્યા છે. જંબુસર અને ઝઘડિયા બેઠકના ઉમેદવારોના ગ્રહોની સ્થિતિ જાણ્યા બાદ હવે નજર કરીશું અંકલેશ્વર બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ગ્રહોની સ્થિતિ પર. દિગ્વિજય, જે અંકલેશ્વર બેઠક પર ઈશ્વરસિંહ પટેલ ભાજપ તરફે છે તો કોંગ્રેસ તરફે અનિલ ભગત છે, આ બંનેના ગ્રહોની સ્થિતિ શું કહી રહી છે? જય, આ સૌથી રસપ્રદ છે કારણ કે બંને એક જ બેઠક ઉપર ઉમેદવારો ઊભા છે અને બંનેની એક જ રાશિ છે એટલે કોણ બળ્યો છે તે સાબિત કરવામાં જ્યોતિષાચાર્ય સાથે જે મુજબ વાત થઈ તેમને પણ કપરા ચઢાણ કરવા પડ્યા હતા, પરંતુ તેઓએ ઈશ્વરભાઈ પટેલની કુંડળીનો જન્મ કુંડળીનો ત્યાં આગળ એમને ઉલ્લેખ કર્યો હતો અને એ બંનેની કુંડળી આ 18મી તારીખની ઈશ્વરસિંહ પટેલ અને અનિલ ભગતની કુંડળીના ગ્રહો કંઈક આ પ્રમાણે છે. અરુણસિંહ રાણાની કુંડળી સાથે પણ મળતા આવતા ગ્રહો છે, પરંતુ જે પ્રકારે ઈશ્વરસિંહ પટેલની કુંડળી જોતા તેમનો વિજય જ્વલંત વિજય થાય અને સૌથી વધારે માર્જિનથી આ બેઠક ઉપર તેમનો વિજય થાય તેવું જ્યોતિષાચાર્ય જણાવ્યું હતું. જોકે અનિલ ભગતની જે જન્મ કુંડળી છે તે જોવા મળી શકી ન હતી, માત્ર ઈશ્વર પટેલની કુંડળી જોવા મળી હતી. તેથી એવું લાગી રહ્યું છે જ્યોતિષાચાર્યના કહેવા પ્રમાણે કે આ કુંડળી જોતા ઈશ્વરભાઈ પટેલનો જ્વલંત આ બેઠક ઉપર વિજય થાય તેવું જ્યોતિષાચાર્ય જણાવે છે. આ તો ગ્રહોની પરાકાષ્ઠા છે, ગ્રહો કોના તરફે વળે છે તે એની માયાજાળ છે, બાકી અંતિમ પરિણામ તો આપણને 18મી તારીખે જ જાણવા મળી શકશે. જે તો અંકલેશ્વર બેઠકના જે બંને ઉમેદવારો છે બંને ઉમેદવારોની રાશિ એક જ છે, ગ્રહોની સ્થિતિ એક જ છે, પરંતુ જે ઈશ્વરસિંહ પટેલ છે તેમની કુંડલીમાં રાજયોગ હોવાનું જ્યોતિષાચાર્ય જણાવી રહ્યા છે. તો આ બેઠક પર ઈશ્વરસિંહ પટેલનો હાથ ઉપર હોવાનું જ્યોતિષશાસ્ત્રને લાગી રહ્યું છે. આ હતી અમારી વિશેષ રજૂઆત. જોકે આજે મોટાભાગનો ફળાદેશ છે જે માત્ર ગૌચરના ગ્રહો અને ઉમેદવારોના નામ અને રાશિને મળીને જ કરવામાં આવ્યો છે, જેની સૌ કોઈ નોંધ લે તે અમારી વિનંતી છે. વિશેષ રજૂઆત બાદ હવે કરીશું અન્ય સમાચારો પર એક નજર. રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવતા અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા 3 રસ્તા ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ.
રાહુલ ગાંધીને રાષ્ટ્રીય કોંગ્રેસના 92માં અધ્યક્ષપદનો કાર્યભાર સંભાળતા અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 3 રસ્તા સર્કલ પાસે રાહુલ ગાંધીની અધ્યક્ષપદ પર તાજપોથીને વધાવવામાં આવી હતી. અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન્દ્ર જાની અને ઇકબાલ ઘોરીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ ઉજવણીમાં રાહુલ ગાંધી પ્રગતિના સોપાન સર કરે તેવી શુભકામના આપવામાં આવી હતી. હૃદયપૂર્વકના અભિનંદન અને સાથે સાથે રાષ્ટ્રના અને સવિશેષ અંકલેશ્વર શહેર તાલુકાના યુવાનોને આપણે એમના હાથ મજબૂત કરી રાષ્ટ્રને હિતમાં અને રાજ્યના હિતમાં તેમજ આપણા જિલ્લાના હિતમાં તેમના હાથ મજબૂત કરી સૌ સાથે મળી આગળ વધીએ અને યુવાનોને સવિશેષ હું કોંગ્રેસ સાથે જોડાવા માટે આમંત્રણ આપું છું. અંકલેશ્વરના સુપ્રસિદ્ધ રામકુંડનો 5મો પાટોત્સવ તારીખ 24 ડિસેમ્બરે ઉજવાશે. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર રામકુંડમાં બિરાજમાન તુરંત જ ફળ આપનાર ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવની રવિવાર તારીખ 24 ડિસેમ્બરે ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે સવારે ગણેશ યાગ, સાંજે 6 કલાકે મહાપ્રસાદી, 7 કલાકે મહાઆરતી અને રાત્રે 9 કલાકે જાણીતા કલાકાર સુનિલ સોની અને નીરવ બારોટનો લોકડાયરો યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે. તેના 5મા પાટોત્સવ તારીખ 24/12/17 રોજ યોજવામાં આવેલ છે, જેમાં સવારે આ કાર્ય છેલ્લા 5 વર્ષથી અમે આ તમામ કાર્યક્રમો ભવ્ય રીતે ઉજવીએ છીએ અને આ વર્ષે પણ આ કાર્યક્રમ અમે ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કરેલ છે. જે કાર્યક્રમ અન્વયે સવારે ગણેશ યાગ રાખેલ છે, જે સવારે 8 વાગે શરૂ થશે અને જેની પૂર્ણાહુતિ સાંજે 3:30 કલાકે થશે. ત્યારબાદ સાંજે 6 વાગે ભંડારાનું આયોજન કરેલ છે, ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરેલ છે, ત્યારબાદ સાંજે 7 વાગે મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરેલ છે અને ત્યારબાદ સુનિલ સોની અને મહેશ બારોટ નીરવ સુનિલ સોની અને નીરવ બારોટના એક ભંડા લોક ડાયરાના કાર્યક્રમનું આયોજન કરેલ છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને રાજપારડી ગામમાં અને આજુબાજુના ગામોમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથક ખાતે DYSP LK ઝાલાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં રાજપારડી તેમજ આસપાસના ગામોના સરપંચ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. DYSP LK ઝાલા દ્વારા આ વિસ્તારમાં શાંતિનો માહોલ અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે એવી અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજપારડી પોલીસ મથકના PSI PC સરવૈયા અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા. આજે રહી અને રાજપારડી વિસ્તારના જે પોલીસ વિસ્તારના જે ગામ છે એના આગેવાનો, સરપંચો, મહિલા આગેવાનો તમામ હાજરી પોતપોતાની રજૂઆત કે પ્રશ્નો સલાહ સૂચન અંગે ચર્ચા કરી અને આગામી જે નાતાલ, ઈદ તેમજ જે ચૂંટણી વિજય સરઘસ જે નીકળવાના છે એ બાબતે ચર્ચા કરી અને કાયદો અને શાંતિ, પોલીસ શાંતિ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે એ બાબતની ચર્ચાઓ કરી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શાંતિ સમિતિની મીટિંગ એમની રજૂઆતો સાંભળી અને પૂર્ણ કરવામાં. અંકલેશ્વરમાં વિદ્યાવાસીની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કવિ સંમેલનનું આયોજન કરાયું. માં વિદ્યાવાસીની ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર દ્વારા ગત રોજ AIA હોલ ખાતે રાષ્ટ્રીય કવિ સંમેલનનું આયોજન કરાયું, જેમાં જાણીતા કવિ સુરેન્દ્ર શર્મા, પદ્મિની શર્મા, દિનેશ ચાવરા, અશોક ચરણ સહિતના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો. સદર કાર્યક્રમમાં કલેક્ટર સંદીપ સાંગલે, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી, ટ્રસ્ટના દિનેશ તિવારી, દીપક ઉપાધ્યાય અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. कि छोरा होगा कि छोरी होगी क्या होगा जाने, पर मैं आपको एक ही बात कहना चाहता हूं, कोई फर्क नहीं पड़ता इस देश में राजा रावण हो या राम, कोई फर्क नहीं पड़ता इस देश में राजा रावण हो या राम, जनता तो बिचारी सीता है. रावण राजा हुआ तो वनवास से चोरी चली जाएगी और राम राजा हुआ तो अग्नि परीक्षा के बाद फिर बनवा. क्या बात है. और कोई फर्क नहीं पड़ता इस देश में राजा कौरव हो या पांडव, जनता तो बिचारी द्रौपदी है. कौरव राजा हुआ तो चीरहरण के काम आएगी और पांडव राजा हुआ तो जुए में हारती जाएगी. सीए साहब बैठे हुए हैं, आपको प्रणाम करना चाहता हूं. आप बिल्कुल टेंशन मत लेना मेरी कविता में, बिल्कुल दिमाग लगाने की जरूरत नहीं है क्योंकि मैंने लिखने में ही नहीं लगाया, तो आप सुनने में क्यों लगाओ.
की बात कर रहे, तो मैं कोई नेता की बात नहीं करूंगा, बिल्कुल नहीं करूंगा, जो अपनी माँ की नहीं सुन रहा है। वो आज अध्यक्ष बन गए। जो बाप की नहीं सुन रहा है, वो आप सब जानते हैं, आपके प्रदेश के अखिलेश जी। વાગરાની વિલાયત જીઆઈડીસી સ્થિત નેરોલેક કંપનીમાં ઊંચાઈ પરથી પટકાતા એક કામદારનું મોત નિપજ્યું। બનાવ અંગેની મળતી વિગતો અનુસાર મૂળ કલકત્તાનો રહેવાસી 32 વર્ષીય તપસ ભંડારી વાગરાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ નેરોલેક કંપનીમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરી રહ્યો હતો। એ દરમિયાન ઊંચાઈ પરથી પટકાતા ગંભીર ઈજાના પગલે તેનું કરુણ મોત નિપજ્યું। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। બનાવની તપાસ વાગરા પોલીસ ચલાવી રહી છે। રાજપીપળાની લો લિટરસી શાળામાં 147 બાળાઓને ખોરાકી ઝેરની અસર થવાના મામલામાં કેન્દ્રીય આદિજાતિ આયોગના સભ્યોએ શાળાની મુલાકાત લીધી। રાજ્યના આદિજાતિ વિભાગ સંચાલિત રાજપીપળાની લો લિટરસી કન્યા છાત્રાલય શાળામાં ગત સપ્તાહે 147 બાળાઓને સવારે દૂધ અને વટાણાનો નાસ્તો કર્યા બાદ તુરંત જ ફૂડ પોઈઝનિંગની અસર વર્તાઈ હતી, જેના પરિણામે બાળાઓને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી। ત્યારબાદ આ મામલે ભારે વિવાદ ઊભો થયો હતો, જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જે બાદ આજે કેન્દ્રીય આદિજાતિ આયોગના સભ્ય હર્ષદભાઈ વસાવાએ પોતાની તપાસ ટીમ સાથે શાળાની મુલાકાત લીધી હતી અને બાળાઓને આપવામાં આવતી સુવિધાઓ સહિતની જાતની માહિતી મેળવી હતી અને ત્યારબાદ બાળાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો। આ આયોગના ડિરેક્ટર હર્ષદ વસાવાએ જણાવ્યું હતું કે આરોગ્ય ખાતા દ્વારા સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારની ખોરાકીમાં ભેળસેળ જણાશે તો જે તે કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એ સંદર્ભે આયોગે પણ અહીંયા તાત્કાલિક તપાસ કરીને સેના કારણે આ દીકરીઓને આ પ્રકારનું બીમારી ઊભી થઈ, ઉલટીના કેસ બન્યા, એ બાબતે તપાસ માટે આજે અમે અહીંયા સ્કૂલ પર આવ્યા છીએ। હજુ એ બાબતે મેં સ્પષ્ટ અહીંયા પૂછ્યું નથી, પણ હમણાં તપાસ એ બાબતે પણ કરીશ અહીંયા સ્ટાફમાં કે કયું દૂધનો ઉપયોગ કર્યો હતો, દૂધ સંજીવનીનો કર્યો હતો કે માર્કેટનો એમાંથી થયો હતો, કે બીજા કેટલાક બાળકો એવા પણ છે કે જે દૂધ ન પણ લેતા હોય એવા પણ બાળકો છે, પણ અહીંયા લગભગ 360ની આસપાસ દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે। હાંસોટ ખાતે એક જ કોમના બે જૂથો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી। ગઈકાલે બપોરના સમયે હાંસોટ ટાંકવાડામાં રહેતા હમજા અબ્દુલ્લા ઉર્ફે હફીઝ મુજાદ પોતાની ફોઈની છોકરીના લગ્નમાં ગયો હતો। તે સમયે ગામમાં રહેતા ફૈઝાન સલીમ અમદાવાદીએ આવીને હમઝા અબ્દુલ્લા સાથે બોલાચાલી કરી હતી। વાતને ગામના આગેવાનો ભેગા થઈને સમાધાન કરાવી દીધું હતું, પણ સાંજના સમયે હમઝા અબ્દુલ્લા તેના ભાઈના અબ્દુલ રહેમાન સાથે સાંજે નમાઝ પડવા જતા હતા ત્યારે બપોરના સમયની રીસ રાખીને ફૈઝાન સલીમ અમદાવાદીએ પોતાની સાથે કાદેર શાબીર ખાનુગા અને અન્ય ઇસમો મારક હથિયારો સાથે આવી ફરિયાદી હમજા અબ્દુલ્લા ઉર્ફે હફીઝ મુજાદને તથા તેના નાનાભાઈ અબ્દુલ રહેમાનને ઈજા પહોંચાડી નાસી ગયા હતા। બનાવની તપાસ હાંસોટ પોલીસ ચલાવી રહી છે। જન શિક્ષણ સંસ્થાન ખાતે વિદ્યાર્થીઓની પરિચય બેઠક યોજાઈ। ભરૂચ શહેરમાં આવેલ જન શિક્ષણ સંસ્થાન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પરિચય બેઠક મળી હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપ્યો હતો। આ પ્રસંગે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી। સદર બેઠકમાં સંસ્થાના ઝેનુલ સૈયદ અને આમંત્રિતો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું। ભરૂચના શેરપુરામાં આવેલ ઇકરા સ્કૂલ ખાતે આજરોજ સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ રોગો અંગેની નિઃશુલ્ક તપાસણી કરવામાં આવી હતી। આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી। સદર કેમ્પનો વિસ્તારના લોકોએ લાભ લીધો। ભરૂચના પૌરાણિક અભિમુક્તેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ। માક્ષર વદ તેરસ અને શિવરાત્રી નિમિત્તે ભરૂચના પૌરાણિક અભિમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે ભજન કીર્તન યોજાયા હતા। નવનિર્મિત મંદિરમાં યોજાયેલ ભજન કીર્તનનો મોટી સંખ્યામાં આયોજકો, ભાવિક ભક્તો તથા ધર્મપ્રેમી જનતાએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। જય 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 જય
બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા ભરૂચમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. ભરૂચ શહેરના નવચોકી ઓવારાના ગ્રાઉન્ડ ખાતે ભરૂચમાં પ્રથમવાર બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સદર ટુર્નામેન્ટમાં સમાજના આગેવાન ગૌતમ પંડ્યા, ધર્મેશ ભટ્ટ અને આગેવાનો તેમજ યુવાનો અને રમત પ્રેમી જનતા ઉપસ્થિત રહી. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જે બ્રહ્મ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે તેમાં સાતે સાત ટીમ બ્રાહ્મણોની જ છે અને આટલું જે બ્રાહ્મણો અત્યારે જે આ ક્રિકેટમાં આગળ વધી રહ્યા છે તે લોકો પણ અહીં આગળ હાજર છે. સંત નિરાકારી મંડળ દ્વારા સત્સંગના કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચના નંદેલાવ સ્થિત સાંઈ મંદિર સામે સંત નિરંકારી મંડળ ભરૂચ દ્વારા સત્સંગના કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ભજન કીર્તનો પણ યોજાયા હતા. કાર્યક્રમમાં પરમ પૂજ્ય સુરેન્દ્રકુમાર સ્વામીજી અને અન્ય મહંતો તેમજ ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી. પક્ષીઓ કે રૂપ મેં, પાણી કે જીવો કે રૂપ મેં, પશુઓ કે રૂપ મેં, ઓર ફિર જે ઇન્સાની દે ઇસકો મિલતી હૈ. इंसान से तरक्की करके सतगुरु से ये ब्रह्म ज्ञान प्राप्त करके इसने इंसान से भगवान का रूप ही बनना होता, लेकिन इसके लिए गुरु का ज्ञान, सतगुरु की संगत और जिस प्रभु को जाना है इसका ध्यान ये जरूरी है. तो ये सारी बातें हमें सतगुरु की संगत से ही पता चलती हैं. ભરૂચના શ્રી ભૃગુપુર મોડઘાંચી હિતવર્ધક મંડળનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો. ભરૂચના શ્રી ભૃગુપુર મોડઘાંચી હિતવર્ધક મંડળનો ઇનામ વિતરણ સમારોહ રવિવારના રોજ મોડેશ્વરી ભવન ખાતે યોજાયો, જેમાં સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા. સદર કાર્યક્રમમાં મંડળના મુખ્ય ટ્રસ્ટી શંકરલાલ ગાંધી, નગરસેવક નરેશ ઉથારવાલા, નાગજીભાઈ ગાંધી અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ ખાતે રક્તદાન શિબિર યોજાઈ. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે નર્મદા સોશિયલ ગ્રુપ દ્વારા રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ, જેમાં 146 રક્તદાતાઓએ રક્તદાન કર્યું. સદર કાર્યક્રમમાં નર્મદા સોશિયલ ગ્રુપના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. રવિવારના રોજ પેન્શન ડેની ઉજવણીના ભાગરૂપે નેત્રનિદાન કેમ્પ યોજાયો. ભરૂચ જિલ્લા પેન્શનર્સ મંડળ અને નારાયણ હોસ્પિટલ રિસર્ચ સેન્ટર દ્વારા રવિવારના રોજ નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પ યોજાયો, જેમાં ડોક્ટર મિલન પંચાલ અને તેમની ટીમ દ્વારા સેવા આપવામાં આવી. સદર કેમ્પનો જરૂરિયાતમંદોએ લાભ લીધો. ગુમ થયા છે આપના ટીવી સ્ક્રીન પર દેખાતા 51 વર્ષીય કંદરભાઈ ભૂપેન્દ્રભાઈ ગાંધી પોતાના નિવાસસ્થાન A12 પુષ્પમ બંગલો સી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે મક્તમપુર ખાતેથી ગુમ થયા છે. જે કોઈને પણ તેઓ અંગે ભાળ મળે તેઓએ મોબાઈલ નંબર 9825168016 પર યતીન શાહનો સંપર્ક કરવો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકના 45 ઉમેદવારોના ભાવિનો આવતીકાલે ફેસલો. વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. કેજે પોલિટેકનિક કોલેજ ખાતે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો. ચેનલ નર્મદા દ્વારા કરાશે જીવંત પ્રસારણ. ભરૂચના દોડીકુઈ બજાર વિસ્તારમાં આવેલ મોબાઈલ શોપમાં ચોરી. ચોરી કરતો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો. ગ્રહોની માયાનગરીમાં ભરૂચના 5 બેઠકના 10 ઉમેદવારો. ભરૂચ વિધાનસભાની બેઠકના 2 મુખ્ય ઉમેદવારોની ગ્રહ સ્થિતિ અને 18 ડિસેમ્બરના ગોચર ગ્રહ પ્રમાણે હાર જીતની તકો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.